नमस्कार, रियल चैनल पर आप જોઈ રહ્યા છો રિયલ સમાચાર। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓની હડતાળથી કરોડોના ક્લિયરિંગ અટવાયા, લોકો પરેશાન। ચોરીના 74 મોબાઈલ સાથે ચોર ટોળકીને ઝડપી લેતી સુરત ક્રાઇમ બ્રાન્ચ। સરદાર માર્કેટ નજીક શાકભાજીની દુકાનોમાં આગ લાગતા મચી ભાગદોડ, ત્રણ દુકાનો બળીને ખાક। પાંડેસરામાં મહિલાને ઠપકો આપતા સિક્યોરિટી ગાર્ડને બે યુવકોએ ઢોર માર માર્યો। કોસાડાવાસ પાસેથી ચોરીના 7.5 લાખના મોબાઈલ સાથે એક ઝડપાયો। અને આજે ડોક્ટર સીવી રમણની યાદમાં ભારતભરમાં ઉજવાયો સાયન્સ ડે। સમાચારો વિગતે જોઈએ। રાષ્ટ્રીયકૃત બેંકના એમ્પ્લોયીઝ દ્વારા આજ રોજ એક દિવસીય હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું। નોટબંધી બાદ ઉભી થયેલી પરિસ્થિતિને સરકાર સમક્ષ વાચા આપવા ઉપરાંત કર્મચારીઓ પર થતા હુમલાને લઈને હડતાળ પડાઈ હતી, જેને લઈ સુરતમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા પાડવામાં આવેલી હડતાળની માઠી અસર જોવા મળી। શહેરના મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેતા ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખાતેદારો રૂપિયા ઉપાડવા બેંક પર પહોંચ્યા તો તાળા મારેલા જોઈ ખાતેદારો ચિંતામાં મુકાઈ ગયા હતા। કેટલાક ખાતેદારોએ ચેક રિટર્નની ભીતિ અનુભવી હતી। બેંક બંધ હોવાથી એટીએમનો સહારો લીધો હતો તો એટીએમ મશીનમાં પણ કેશ ન હોવાના કારણે ખાતેદારોની ચિંતામાં વધારો થયો। બેંકોની હડતાળના પગલે શહેરના કેટલાક એટીએમ મશીનો પર રૂપિયા ઉપાડવા લાંબી કતાર જોવા મળી હતી। રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ વચ્ચે ખાતેદારોએ સૂડી વચ્ચે સોપારી બનવાનો વારો આવ્યો। સૂત્રો અનુસાર ફક્ત એક જ દિવસમાં આશરે 4000 કરોડના ક્લિયરિંગ ઠપ થઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી તો સરકાર રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓને પડતી અગવડના સામે યોગ્ય નિકાલ લાવે તેવી માંગ પણ ઉઠી હતી। સરથાણા યોગી ચોક પાસેથી બેરીઢા ચોરોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા, જેમની પાસેથી 74 મોબાઈલ ફોન અને 10 બાઇક સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ સ્ટેશન ડીસીબીએ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી 14 ગુનાઓને ઉકેલી નાખ્યા હતા। મજૂરી કામ કરવા માટે દિવસે જઈને નજીકમાં આવેલી સોસાયટી અને દુકાનોમાં રેકી કરી રાત્રિના સમયે ચોર ટોળકી ચાદર આડી રાખી શટર ઊંચું કરીને ચોરી કરતી હતી। ટોળકીએ 14 ગુનાઓને અંજામ આપ્યો હતો, જ્યારે અન્ય તેના 4 સાગરીતો હજુ પણ ભાગતા ફરે છે। ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી। પકડાયેલા ચોરમાં મતિયાસ રસમલ બબારિયા અને મનીષ ઉર્ફે મન્યો માનસિંહ ડિંડોર પાસેથી ચોરીના 10 મોબાઈલ, રેડિયો, MP3 પ્લેયર સહિત બાઈક મળીને 18400નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ટોળકીની કડક પૂછપરછ કરતા તેમાં ચોરીના એક પછી એક ગુનાઓ ખેલાયા હતા। 2 મહિનામાં ટોળકીએ મોબાઈલની દુકાનોમાંથી મોબાઈલ અને વાહનોની ચોરી કરી હતી। તેના ઘરેથી પણ ડીસીબીએ વધુ 74 મોબાઈલ ફોન અને પૂણા સીમાડા ગામ કેનાલ રોડ પરથી ચોરીની 10 મોટરસાઈકલ મળીને 2.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડીસીબીએ ટોળકી પાસેથી ઘરફોડ અને વાહન ચોરીના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 14 ગુનાઓ ઉકેલી નાખ્યા છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓ પકડવામાં આવેલા છે, જેમના નામ છે મતિયાસ રૂશમલ બબારિયા। તેઓ સુરતમાં સીમાડા ગામ રહી રહેલા હતા અને મૂળ જામવા જિલ્લા મધ્યપ્રદેશના છે, અને બીજા આરોપી મનીષ ઉર્ફે મનીયો માનસિંહ હરદાર ડિંડોર, જે પણ સુરત સીમાડા ગામ રહી રહેલા હતા, મૂળ જિલ્લો બાંસવાડા રાજસ્થાનના છે। આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓમાં અટક કરેલા છે। ટોટલ 4 ઘરફોડ ચોરી, જેની અંદર 4-4 જે છે એ મોબાઈલની દુકાનોના શટર ઊંચા કરી અને મોબાઈલોની ચોરી કરેલાના ગુના છે, અને બીજા 10 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલા છે, જેની અંદર 10 મોટરસાઈકલની રિકવરી થયેલી છે અને કુલ 74 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવેલા છે। આરોપીની મોડસ ઓપરેન્ડી એ રીતની હતી કે તેઓ દિવસ દરમિયાન જે છે એ દુકાનો જે છે એની રેકી કરી લે, આસપાસના વિસ્તારની સોસાયટીની રેકી કરી લે, અને રાત્રિએ જે છે એ જે સેન્ટર
લોક ના હોય શટરમાં, એ પ્રકારની દુકાનો જે છે એને વચ્ચેથી શટર ઊંચું કરી અને મોબાઈલની ચોરી કરતા હતા. અને એ જ વિસ્તારમાં મોટરસાયકલ જે છે એ પણ પોતે ચોરી કરીને લઈ જતા હતા. એટલે એ રીતે ટોટલ સુરત શહેરમાંથી 10 વાહન ચોરી અને 4 ઘરફોડ ચોરીનો ભેદ જે છે એ સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે. જે દુકાનો છે ઘરફોડ ચોરી એ લિંબાયત પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન અને કતરગામ પોલીસ સ્ટેશનની છે. અને જે વાહન ચોરી જે છે એ ખટોદરા પોલીસ સ્ટેશનની 2 છે, લિંબાયત, અમરોલી, કતરગામ, સરથાણા, ડિંડોલી એ રીતે અલગ અલગ પોલીસ સ્ટેશનના છે. દિવસના ભાગે એ લોકો સોસાયટી અને દુકાન વિસ્તાર ફરતા હતા અને એ દરમિયાન મોબાઈલની દુકાનો જોતા હતા કે કઈ દુકાન છે જેને આપણે ટાર્ગેટ કરી શકીએ, સેન્ટ્રલ લોકિંગ છે કે નહીં, અને એ જોઈ લે કે ઓકે અહીંયા એ લોકોને ફાવટ રહેશે, ઉચકી લેશે, એ લોકો શટર ઊંચું કરી શકાશે, એ પ્રકારની રેકી કરી અને પછી રાત્રે દરમિયાન એમનો ચોરી કરવાનું કામ પૂરું કરતા. પૂણા ગામમાં આવેલ સરદારનગર નજીકના શાક માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સવારના સમયે લાગેલી આગમાં એક પછી એક 3 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પૂણા ગામ સરદારનગરમાં શાકભાજી માર્કેટની સાથે કેટલીક દુકાનો આવેલી છે. વહેલી સવારે અચાનક એક દુકાનમાં આગ લાગ્યા બાદ આજુબાજુની 2 દુકાનો પણ આગની લપેટમાં આવી જતા ભાગદોડ મચી ગઈ હતી. વહેલી સવારે શાકભાજી માર્કેટમાં ખરીદી માટે આવતા નાના વેપારીઓમાં પણ આગને લઈ ભારે ભાગદોડ મચી હતી. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. બીજી તરફ સરદાર માર્કેટમાં એક દુકાન ઇલેક્ટ્રોનિક્સ રિપેરિંગની પણ હતી, જેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે પણ આગ લાગી હોવાનું અનુમાન છે. શાક માર્કેટ હોવાના કારણે કચરો સળગાવ્યા બાદ પણ લાકડાના કેબિનોમાં આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જો કે ઘટનાની જાણ બાદ ફાયર જવાનો દોડી જતા આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલી સાડીની કંપનીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. 2 અજાણ્યા યુવકોએ લાકડાના ફટકા સાથે કેબિનમાં ઘૂસી જઈ તેને માર માર્યો હતો, જેથી સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતો, જ્યાં તેમણે અગાઉ એક મહિલાને ઠપકો આપ્યો હોવાનું જ કહ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પાંડેસરા વિસ્તારની GIDCમાં આવેલ પ્લોટ નંબર 55માં રૂપમ સાડીનું કારખાનું આવેલું છે. અહીં કિરણ શ્યામજી પટેલના સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકે કામ કરે છે. ભેસ્તાનમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્કના રહેવાસી કિરણ પટેલે થોડા દિવસ પહેલા કંપનીમાં કામ કરતી મહિલાને અવારનવાર મળવા આવતા લોકો અને ટિફિન આપવા આવતા અજાણ્યા લોકોને લઈને ઠપકો આપ્યો હતો, જે બાદ હુમલો થયો હોવાનું કિરણ પટેલે જણાવ્યું હતું. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 યુવકો હાથમાં લાકડાના ફટકા સાથે સિક્યોરિટીની કેબિનમાં ઘૂસે છે અને ત્યાં જ કિરણ પટેલ પર ફટકા વડે હુમલો કરે છે. આ દરમિયાન એક જણ બચાવવાની કોશિશ કરે છે, પરંતુ હુમલાખોરો હુમલો કરીને થોડી જ વારમાં નાસી છૂટે છે. હાલ કિરણ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. કોસાણ SMC આવાસના ગેટ નંબર 1 પાસેથી અમરોલી પોલીસે બાતમીના આધારે એક રીઢા મોબાઈલ ચોરને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 8.5 લાખના 76 મોબાઈલ કબજે કર્યા છે. થોડા દિવસ પહેલા કતારગામ અને ચોક વિસ્તારની મોબાઈલની દુકાનમાંથી ચોરી કરી હોવાની આશંકા જણાઈ રહી છે. અમરોલી પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કોસાણ SMC આવાસ ગેટ નંબર 1 પાસે એક યુવક ચોરીના મોબાઈલ સાથે ફરે છે. આ મોબાઈલ પોતે ચોરી કર્યા છે. જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી યુપીના આઝમગઢના બોજી થાનાના પિરાસિંગપુર ગામનો વતની અને હાલ કોસાડાવાસમાં રહેતા કલરકામ કરતો અનિલ ભૂનાથ સાહની નામના યુવકને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે તેની તલાશી લેતા 76 નંગ મોબાઈલ ફોનના બોક્સ મળી આવ્યા હતા તથા છીણી હથોડી પણ મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ બોક્સની તલાશી લેતા જુદી જુદી કંપનીના 76 મોબાઈલ મળ્યા હતા. આ અંગે પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. છેલ્લા 15 દિવસમાં ચોક અને કતારગામ પોલીસની હદમાં મોબાઈલની દુકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું.
વિશ્વમાં ટેકનોલોજીનો પણ યુગ ચાલી રહ્યો છે. વિનાશ સર્વત્ર જીત મેળવી અનેક શોધખોળ કરીને આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતમાં આજના દિવસને વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. 1986માં ભારત સરકાર દ્વારા દેશની યુવા પેઢીને વિજ્ઞાન પરત્વે રૂચિ કેળવાય તેવા ઉદ્દેશથી ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામનની ઐતિહાસિક વૈજ્ઞાનિક ઉપલબ્ધિ રોમન તરંગોની સફળતાના દિન 28 ફેબ્રુઆરીને ભારતમાં પ્રતિવર્ષ શાળા અને કોલેજોમાં વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાઈ હતી. આ પરંપરાને જાળવી રાખી સુરતમાં પણ આજે અનેક શાળાઓમાં ઉજવણી કરાઈ હતી, જેમાં બાળકો દ્વારા તૈયાર થયેલ અનેક વૈજ્ઞાનિક કલાકૃતિઓ પણ રજૂ કરાઈ હતી. બાળકોએ પોતાની વૈજ્ઞાનિક સમજ રજૂ કરી હતી, તેની સાથે શિક્ષકો દ્વારા પણ માહિતી અપાઈ હતી. શાલિની બક્ષી, મેં ડેન્ટિસ્ટ છું. મેં આજે રાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મને બોલાવેલી છે એઝ અ જજ. આજે નેશનલ સાયન્ટિસ્ટ ડે છે, સો એના માટે સ્ટુડન્ટ્સે બહુ બધું સારી પ્રિપેરેશન્સ કરેલી છે. બધું અલગ અલગ ઇન્વેન્શન્સ છે, જે ઇન્વેન્શન્સ આપણને જોઈને બી સાવ અલગ લાગે છે. સો ઇટ્સ વેરી નાઇસ કે આટલી એજના સ્ટુડન્ટ્સે બહુ સરસ બનાવેલું છે. એક બે વસ્તુ જોયેલી, જે સોલારવાળું છે જેનાથી રાઈસ પ્રોડ્યુસ થાય છે, ઇલેક્ટ્રિસિટીવાળું છે, વિન્ડમિલ છે, એટીએમ છે. આટલી એજના સ્ટુડન્ટ્સને બી ડિમોનિટાઇઝેશનનો ખ્યાલ છે કે અત્યારે ડિમોનિટાઇઝેશન છે તો કેવી રીતના મની સેવ કરવાના, ફાર્મર્સ માટે કેટલું સારું છે, એવી રીતના એક બે વસ્તુ હતી. હીટ કેવી રીતના પ્રોડ્યુસ કરવાની, હીટર્સ બનાવેલા છે, કુલર્સ બનાવેલા છે. ઇટ્સ વેરી નાઇસ, બહુ જ સારું હતું. જે સાવ નવો એક્સપિરિયન્સ, સાવ અલગ એક્સપિરિયન્સ થયો છે. અડાજણ સંધ્યાવદન સોસાયટી પાસેથી પસાર થતા એક ટેમ્પોને આતરીને તપાસ કરતા તેમાંથી 79,000 રૂપિયાની કિંમતનો પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે 5 મહિલા સહિત 7 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર અડાજણ સંધ્યાવદન સોસાયટી પાસેથી એક 4-વ્હીલ ટેમ્પો પસાર થતો હતો, ત્યારે અડાજણ પોલીસ મથકના પોલીસ જવાને ટેમ્પોની તલાશી લેતા તેમાંથી વિદેશી બનાવટની 84 નંગ બોટલ દારૂ મળી આવ્યા હતા, જેની કિંમત 79,000 જેટલી થાય છે, તથા દારૂ ભરેલ ટેમ્પો પોલીસે કબજે લીધો હતો. ટેમ્પોમાં સવાર તમામ બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોન્સના નવા મશીન ખરીદવા માટે બેંક ઓફ ઇન્ડિયાનો બોગસ લોન સેન્સર લેટર આપી 9.5 લાખની ઠગાઈ કરનાર સામે 8મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો અનુસાર વરાછાની પૂર્વી સોસાયટીમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા મયુર હિંમતભાઈ તેજાણીને લોન્સના નવા મશીન ખરીદવા માટે બેંક ઓફ ઇન્ડિયા કોરડોર રોડની લોન શાખામાંથી લોન અપાવવાનો વિશ્વાસ કેળવી આરોપી અજીત છત્રસિંહ કોઠારીએ 9.50 લાખ પડાવી લીધા હતા. ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા આરોપી અજીત કોઠારી રિંગ રોડ ચામુંડા રેસ્ટોરન્ટ સ્થિત અકાય કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યો હતો. આ ચીટરનો ભોગ બનનાર મયુર હિંમતભાઈ તેજાણીએ 8વા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર તરીકે ફરજ બજાવતી મહિલાઓ પગાર વધારાના મુદ્દે સમગ્ર રાજ્યમાં હડતાળ પર ઉતરી ગયા બાદ રાજ્ય સરકારે હડતાળને સમેટી લેવા માટે મરણિયા પ્રયાસ કર્યા છે, જેથી આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોની આગેવાની લેનારી 14 કાર્યકરોને પાલિકાએ છૂટી કરી દીધી હતી. આજે ચોક બજાર ખાતે આંગણવાડીની મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી કાર્યકરોને રાજ્ય સરકાર 4,750નું માનદ વેતન, જ્યારે હેલ્પરને 2,400 રૂપિયાનું માનદ વેતન હાલમાં ચૂકવવામાં આવે છે, જેથી આંગણવાડીમાં કામ કરતી કાર્યકરો અને હેલ્પરોએ પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો હડતાળ પર ઉતરતા રાજ્ય સરકારે હડતાળ સમેટી લેવા માટે કાર્યકરો અને આંગણવાડીની હડતાળમાં જોડાશે તો તેને છૂટા કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલિકાએ 24 ફેબ્રુઆરીના રોજ અખબારમાં જાહેરાત આપીને તત્કાળ હડતાળ સમેટી લેવા માટે પણ આદેશ કર્યા હતા, જેના કારણે
શહેરમાં આવેલી 1092 આંગણવાડી પૈકી 615 આંગણવાડી કાર્યરત થઈ ગઈ હતી, જ્યારે 477 આંગણવાડી હજુ પણ કાર્યરત ન થતા આરોગ્ય વિભાગે હડતાળ સમાટી લેવા માટે સમજાવટનો દોર શરૂ કર્યો હતો. તેમ છતાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો હડતાળ ન સમેટતા આગેવાની લેનાર 14 કાર્યકરોને આજે છૂટે કરી દીધી હતી, જેથી આંગણવાડીની મહિલાઓ રોષે ભરાઈ હતી અને આજે ચોક બજાર ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. સમાચાર અનુસાર સરકાર દ્વારા 14 બહેનોને નોકરી પર પરત લેવાની ખાતરી આપી હતી, તે સાથે કાર્યકરોના પ્રશ્નોની પણ તાકીદે ઉકેલ લવાશે તેવી ખાતરી આપી દેવાથી હડતાળ આવતીકાલથી સમેટાઈ જશે. કાપડ ઉદ્યોગમાં ઉઠમણાવનો દોર યથાવત રહ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ કેસ કરવામાં આવે છે, તેમ છતાં પણ ઠગાઈના બનાવો વધી રહ્યા છે. રિંગ રોડની અભિનંદન માર્કેટના વેપારી બંધુઓએ કાપડ બજારમાં ફુલેકું ફેરવી લાખો રૂપિયાનું ઉઠમણું કર્યું હતું. વેપારી બંધુ અને કાપડ દલાલ સામે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ કરી છે. અલથાણ કેનાલ રોડ વાસુ ડિસ્કવરીમાં રહેતા કાપડ વેપારી ગણેશ સંધાભાઈ પટેલે આરોપી કમલેશ ગાંધી અને વિકાસ ગાંધી જેઓ અભિનંદન માર્કેટની કાપડ દલાલ સુરેશ જૈન વિરુદ્ધ ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ગાંધી બંધુએ કાપડ દલાલ સુરેશ જૈન મારફતે ફરિયાદી પાસેથી રૂપિયા 9.5 લાખની કિંમતનો ગ્રે કાપડની ખરીદી કરી પેમેન્ટમાં ચેક આપ્યા હતા. ચેક નાણાકીય ભંડોળના કારણે રિટર્ન થતા વેપારીએ ઉઘરાણી કરી હતી. પેમેન્ટ આપવાના બદલે આરોપીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નાનપુરા કદમપલ્લી સોસાયટીથી બગપાળા જતા ગિરીશ ગ્રુપ ઓફ સંચાલકના વડા ડોક્ટર ગિરીશ શાહની નજર ચૂકવી 3 અજાણ્યા ઠગ શખ્સો ખિસ્સામાંથી રોકડા રૂપિયા 10,000ની ચોરી કરી ગયા. કદમપલ્લી સોસાયટી નાનપુરામાં રહેતા 64 વર્ષીય ડોક્ટર ગિરીશભાઈ હરીશચંદ્ર શાહ હાલ સગરામપુરામાં પોતાની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ સવારે પગપાળા હોસ્પિટલ જતા હતા, તે દરમિયાન સોસાયટીના ગેટ પરથી પસાર થતા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને તેમને વાતોમાં બોળવી તેમના પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 10,000ની ચોરી કરી ગયા હતા, જેની ફરિયાદ કરતા 8વા પોલીસે તપાસ હાથ ધરી છે. આજરોજ ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા શહેરમાં પોલીસ સાથે મળી પાલિકા દ્વારા લારી ગલ્લાના દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, તે બંધ કરવા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સ્ટ્રીટ વેન્ડર એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટના મનાઈ હુકમ મુજબ જ્યાં સુધી નગરપાલિકા લાયસન્સ આપી હોકિંગ ઝોન બનાવી સ્થાયી ન કરે ત્યાં સુધી લારી ગલ્લા હટાવી ન શકાય, તેમજ પોલીસ દ્વારા પણ હેરાનગતિ ન થાય તેવો હુકમ કરવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં લઈ લારી ગલ્લા ઉંચકવાની બાબતે હેરાનગતિ ન કરી રોજગારી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવે તેવું જણાવ્યું હતું. શહેરના અંદર લારી ગલ્લાના હિતમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવી એ બાબતે વારંવાર મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને અમારા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતું, તેમ છતાં પણ એ લોકો કોઈ જાતની કાર્યવાહી કરતા નથી અને ઘણા વર્ષોથી હું હાઈકોર્ટ દ્વારા પણ આ બાબતે ઓર્ડર થયા છે. સુપ્રીમ કોર્ટ 2014ના અંદર સાફ શબ્દોમાં બતાવ્યું છે કે ભાઈ શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે અને લોકોના હિત જળવાય રહે એ પ્રમાણે લોકોને લારી ગલ્લા માટે જગ્યા ફાળવવામાં આવે, હોકિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કરવામાં આવે, તેમ છતાં પણ મનપા અધિકારી દ્વારા વારંવાર દબાણ વિભાગ દ્વારા લારી ગલ્લા ઉપાડી અને લારી ગલ્લાવાળા ઉપર અત્યાચાર કરવામાં આવે છે એનો અમારો વિરોધ છે કે શહેરના અંદર તમે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરો, એ પછી શહેરમાંથી લારી ગલ્લા તમને જે યોગ્ય લાગે એ રીતે કાર્યવાહી કરો. હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે નેતાઓ પોતાના સંસ્કાર ભૂલી અભદ્ર ભાષા બોલી રહ્યા છે. ગત તારીખ 20 ફેબ્રુઆરીના રોજ જે ગુજરાતીઓ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું હોવાના આરોપ સાથે ગુજરાતની અસ્મિતા બચાવો રેલી યોજાઈ હતી. આ રેલી સુરત અઠવા ગેટથી નીકળી કલેક્ટર ઓફિસ પહોંચી તેમને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને અખિલેશ યાદવ સામે વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર યુપીવાસીઓ સાથે મળીને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસ આવેલા છીએ. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી છે કે યુપીના પ્રધાનમંત્રી અખિલેશ યાદવજીએ, મુખ્યપ્રધાન અખિલેશ યાદવજીએ એકદમ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે. ગુજરાતમાં ફક્ત ગધેડાનો જ પ્રચાર થાય છે. આના પર અમને પ્રોબ્લેમ છે કે શાના માટે ગુજરાતને તમે પોઈન્ટ આઉટ કરો છો? તમારી પાસે વિકાસનો કોઈ મુદ્દો નથી, એટલા માટે તમે ગુજરાતને નિશાનો બનાવો છો, ગુજરાતના ટુરિઝમને નિશાનો બનાવો છો. જીવદયા પ્રેમીઓને બી આનાથી ઠેસ પહોંચેલી છે. ગુજરાતમાં ફક્ત ગુર્જર પ્રાણીઓનો પ્રચાર નહીં, સિંહો પણ રહે છે. ગુજરાત એ ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. અમે બધાનો પ્રચાર કરીએ છીએ, એને પોઈન્ટ આઉટ કરીને ગુજરાતની પ્રજાને ગધેડો કીધેલી છે, જેના પર અમને વિરોધ છે. શહેરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રાણાયામ ધ્યાન શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરનો હેતુ પ્રત્યેક વ્યક્તિ તંદુરસ્ત શરીર અને પ્રસન્ન મનનો અનુભવ કરી શકે તે છે. કાર્યક્રમ આગામી તારીખ 2-4 માર્ચ સુધી સીમાડા નહેર જંકશન મહારાજા ફાર્મની બાજુમાં BRTS રોડ પર યોજાશે. ધ્યાન શિબિરનો સમય સવારે 5:45 થી 7 વાગ્યા સુધી અને સાંજે 9:30 થી 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આગામી 5 માર્ચના રોજ સાંજે 9:45 કલાકે આંતરરાષ્ટ્રીય ગાયક ગૌતમ દાબીરના સુરમાં ભજન ગીતો સહિત સત્સંગની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાશે. શ્રી શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદરૂપી તેમના શિષ્ય સ્વામી પરમ તેજીએ આ અંગે વિગત આપતા કહ્યું હતું કે યોગનો ધ્યેય પીડા આવે તે પહેલાં જ તેને અટકાવવાનો છે. પછી તે ગુસ્સો, લાલચ, નફરત કે હતાશા, ઈર્ષ્યા કેમ જ ન હોય, આ બધી નકારાત્મક લાગણીઓને યોગ દ્વારા રૂજાવીને નવી દિશા બતાવી શકાય છે. યોગ તમારામાં વિસ્તૃત ચેતના લઈને આવે છે. તમને એવું લાગશે કે જાણે બધા તમારા ભાગ છે અને તમે બધાના એક ભાગ છો. 2 માર્ચથી શરૂ થઈ રહેલા યોગ શિબિરમાં શહેરીજનોને પધારવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિને આ નિઃશુલ્ક યોગ શિબિરમાં ભાગ લેવો હોય તેમને BRTS રૂટ પર આવેલ મહારાજા ફાર્મ સામેના ઉમંગ હાઇટ સ્થિત કાર્યાલયનો સંપર્ક કરવા કહેવાયું છે. યોગ મે જાને કે લિયે, ક્યોંકિ યોગ તો આજકલ હર જગ્હા કુછ ના કુછ તો ચલતા હી રહેતા હૈ, લેકિન એક વાપસ કોઈ આકે ઉનકો બિઠા કે કરાએ તો ઇસસે ફિર થોડા ઓર મજા હોતા હૈ ઓર અચ્છા લગતા ઓર ગહરે મે જાતે હૈ. ઓર અપના જો હમારા પૂજ્ય શ્રી શ્રી રવિશંકર જી કા યે જો પર્ટિક્યુલર હમ પ્રોગ્રામ કરાને વાલે હૈ, ઇસમે બહોત હી આનંદ આને વાલા હૈ. कितने यूथ को भी बड़ा मज़ा आएगा, बड़े लोगों को भी बड़ा मज़ा आएगा कि कैसे हम खेल ही खेल में मस्ती करते हुए, खुश रहते हुए हम अच्छे अच्छे आसनों को भी करेंगे, प्राणायाम के भी अलग अलग आयामों को प्राप्त करेंगे और ध्यान की गहराई में भी जाएंगे. योग में जाके ध्यान करके प्राणायाम करके सारी समस्याओं का निदान हो सकता है, चाहे वो शारीरिक तौर पर हो, मानसिक तौर पर हो, और भी जो भी संबंधों की समस्या हो, काम काज की कोई भी चीज़ की, सारा का सारा उसका जो जड़ है, लिंक है, हमारे भीतर ही है. तो ये एक बड़ा अच्छा सा हमारा उद्देश्य है कि सब लोग ध्यान को पुनः पुनः करें और खुश रहें, और जब खुश रहेंगे तभी समाज तरक्की करेगा ना. एक व्यक्ति खुश होगा तो उसके परिवार वाले भी खुश होंगे, और वही खुश होगा तो उसके आसपास वाले भी खुश होंगे, तो उससे एक अच्छा समाज की शुरुआत करें. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસેથી મળ્યો દેશી બનાવટનો બોમ્બ, પોલીસ તંત્ર એલર્ટ. રાજ્યભરમાં ઉનાળાનો પ્રારંભ, 10 વર્ષમાં ફેબ્રુઆરી માસમાં વિક્રમી ગરમી નોંધાઈ. ગુજરાત પોલીસે આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવાની કામગીરીની માર્ગદર્શિકા બહાર પાડી. અને સુપ્રીમ કોર્ટ પાસે કોઈ જડીબુટી નથી, જે દરેક દર્દનો ઇલાજ કરે, ચીફ જસ્ટિસ. સમાચારો વિગતે જોઈએ. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા મંદિરને ત્રાસવાદી સંગઠન ISIS ના શકમંદ આતંકવાદીઓને ભાંગફોડ કરે તે પહેલા જ ATS ની ટીમે ઝડપી લીધા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસેથી દેશી બોમ્બની સામગ્રી મળી આવી હતી, જેના પગલે BDS, ડોગ સ્ક્વોડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. માહિતી અનુસાર પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી હતી.
મંદિર પાસેથી મળી આવેલી બોમ્બની સામગ્રીથી મંદિર તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। માહિતી અનુસાર બસમાંથી અંબાજીના પ્રવેશદ્વાર પાસે કોઈક અજાણ્યા ઇસમે શંકાસ્પદ પડીકું ફેંકતા ભારે ઉત્તેજના ફેલાઈ હતી। રાજકોટમાં પકડાયેલા આતંકવાદી બાદ અંબાજીમાં નંખાયેલ પડીકાને લઈ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે, જેના લીધે ભારે દોડધામ મચી હતી। જો કે પોલીસે પડીકું તપાસ કરતા તેમાં ફટાકડા બનાવવાનો પદાર્થ મળી આવ્યો હતો, જેને લઈને પોલીસે હાશકારો અનુભવ્યો હતો। તેમ છતાં એકાએક ઘટનાને લઈને અંબાજીમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ છે। પોલીસે આ અંગે વધુ તપાસ ચાલુ કરી છે। ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ આકરો થયો છે। ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સામાન્યથી વધુ રહ્યું છે, તો વડોદરા અને સુરતમાં તો પાછલા 10 વર્ષના ફેબ્રુઆરી માસના વિક્રમી ગરમી નોંધાય છે। જોકે હવામાન વિભાગે જાહેર કરેલા અહેવાલ મુજબ આ વર્ષે ઉનાળામાં વિક્રમી ગરમી પડવાની સંભાવના છે। હવામાન ખાતાએ કહ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દક્ષિણ પાકિસ્તાનથી લઈને પશ્ચિમી રાજસ્થાન સુધીના વિસ્તારમાં સર્જાયેલ ઇડ્યુસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં પડી રહેલ આકરી ગરમીથી આંશિક રાહત મળશે, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી ઊંચું રહેશે। ગુજરાતમાં ગયા ઉનાળામાં ગરમીના પારાએ પાછલા 100 વર્ષનો વિક્રમ તોડ્યો હતો। અમદાવાદમાં ગયા વર્ષે ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચી ગયો હતો। ત્યારે જોવાનું એ છે કે આ વર્ષે ગરમીનો પારો ગુજરાતના કયા શહેરોમાં વિક્રમી સપાટીએ પહોંચે છે। આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ધમાસાણ મચવાનું છે તે નિશ્ચિત છે। આમ જોઈએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા આડે હજુ 9 મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ રાજકીય ગતિવિધિઓ તેજ ગતિએ વધી રહી છે। બીજી તરફ ચૂંટણી પંચે પણ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે તંત્રને આવશ્યક તૈયારીઓ માટે આદેશ કરવાનું શરૂ કરી દીધું છે। પ્રથમ તબક્કામાં ગુજરાત પોલીસને ચૂંટણી પ્રચાર દરમિયાન શું કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તેની જાણકારી આપતી માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે। તેની તૈયાર આવનારા દિવસોમાં માર્ગદર્શિકાની અમલવારી માટે શું શું આયોજનો થયા છે તેની તૈયારીઓનો રિવ્યૂ મિટિંગો પણ યોજવામાં આવશે। જિલ્લા કચેરી તરફથી કેન્દ્ર ચૂંટણી પંચ, ગુજરાત ચૂંટણી પંચ અને ગૃહ વિભાગનો હવાલો ટાંકીને તમામ પોલીસ કમિશનર અને રેન્જ જિલ્લા પોલીસ વડાઓને એક પત્ર પાઠવવામાં આવ્યો છે। આ પત્રમાં જણાવાયું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાના વિડીયો, વાન, બાઇક, લાઉડસ્પીકર, ફ્લેગ અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સરકારી મકાનો વગેરે જગ્યાઓએ જાહેરાત પ્રદર્શિત કરવા તેમજ રોડ શો યોજવા બાબતે ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓનો અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી। દરેક પ્રકારની સમસ્યાના સમાધાન માટે અદાલત તરફ વલણ અપનાવવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દરેક દર્દનો ઇલાજ મારી પાસે નથી। જનહિતની અરજીઓ થકી દરેક પ્રકારના મુદ્દાને ઉઠાવવા પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે। કોર્ટે કહ્યું છે કે અમારી પાસે દરેક ઇલાજની દવા નથી। શું તેમણે કોર્ટને અમૃતધારા સમજી રાખી છે કે પેટમાં દુખે, માથું દુખે કે શરીરમાં કળતર થાય તો આ દવા પીવડાવી દો? ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે જૂના જમાનામાં અમૃતધારા નામની જડીબુટ્ટી હતી જેનો ઉપયોગ દરેક દર્દ માટે થતો હતો। આજકાલ લોકો સમજે છે કે સુપ્રીમ કોર્ટ અમૃતધારામાં તબદીલ થઈ ચૂકી છે જ્યાં દરેક દર્દની દવા છે। શું મારી પાસે બીજું કોઈ કામ નથી? અદાલતે આ ટિપ્પણી એક જનહિત અરજી પરની સુનાવણી દરમિયાન કરી હતી। તેમણે કહ્યું કે અત્યારે ટ્રેન્ડ પડી ગયો છે કે લોકો સવારે ઉઠે છે અને નક્કી કરે છે કે ચાલો સુપ્રીમ કોર્ટમાં જઈએ। વકીલ કોર્ટે અરજદાર જયા ઠાકુરના વકીલ વરિંદર શર્માને કહ્યું હતું કે જેમણે અરજીમાં માંગ કરી છે કે મૃતદેહોને સન્માન સાથે તેમના ધર્મ અનુસાર અંતિમ યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। આ અરજીમાં મધ્યપ્રદેશ, ઓડિશા, યુપી જેવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં પરિવારજનો પોતાના મૃત લોકોને અનેક કિલોમીટર સુધી ખભે લઈને ચાલ્યા હતા। અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓની હડતાળથી કરોડોના ક્લિયરિંગ અટવાયા, લોકો પરેશાન। ચોરીના 74 મોબાઈલ અને 10 બાઇક સાથે ચોર ટોળકીને ઝડપી લીધી ક્રાઇમ બ્રાન્ચ। સરદાર માર્કેટ નજીક શાકભાજીની દુકાનોમાં આગ લાગતા મચી ભાગદોડ, 3 દુકાનો બળીને ખાખ। પાંડેસરામાં મહિલાને ઠપકો આપતા સિક્યોરિટી ગાર્ડને 2 યુવકોએ ઢોર માર માર્યો। કોસાડાવાસ પાસેથી ચોરીના 8.5 લાખના મોબાઈલ સાથે એક ઝડપાયો।
અને આજે ડોક્ટર સીવી રમણની યાદમાં ભારતભરમાં ઉજવાયો સાયન્સ ડે. આ સાથે રિયલ સમાચાર પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.